ને મિત્રો મજામાં મિત્રો આઠ ત્રિજ્યા વાળા અર્ધ વર્તુળમાં અંતર્ગત મહત્તમ ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે આવો સમ અગાઉ 2017માં સિનિયર ક્લાર્કમાં પૂછાયેલો મિત્રો મજા એવી વાત છે કે મેં હમણાં બુકમાં જોયું એમાં થોડી લાંબી રીત હતી અર્ધ વર્તુળ એટલે તમને ખબર જ છે કે આવી રીતે હોય બરાબર અને ત્રિજ્યા એટલે તમને ખબર છે આટલો જ હોય હવે તમને એ ખબર છે અર્ધ વર્તુળમાં તમે કોઈ પણ મોટો ત્રિકોણ દોરો હોય તો આ લંબાઈ સૌથી મેક્સિમમ તો આ જ છે એટલે તમે જ્યારે આ રીતે દોરો ને તો એ મેક્સિમમ થાય બીજી વસ્તુ કે આ 90 ડિગ્રી હોય છે આ પણ ખબર છે તો વાત એ છે કે તમે એક કામ કરો કે જે અર્ધ વર્તુળ છે ને એમાં એક્ઝેક્ટ આ રીતે એક ત્રિકોણ છે એવી કલ્પના કરો બરાબર તો આ મેક્સિમમ થશે બરાબર તો જે અહીંયા હશે તો તમને એમ લાગશે જો આમ પણ બની શકે બરાબર આમ પણ બની શકે આ બધા ત્રિકોણ છે પણ આપણે મહત્તમ ત્રિકોણની વાત છે એટલે બરોબર આ રીતે લઈએ તો આ મહત્તમ બની ગયું બીજી વાત તમને ખબર છે કે કોઈ પણ ત્રિકોણ હોય એની અંદર જો તમે આને પાયો કયો તો આ વેધ બને તો એનું સૂત્ર છે કે જો બેઝ ને બી કયો અને એચ કયો તો એક દુત્યાંશ બી એચ એટલે કે પાયો અને આ ઊંચાઈ એટલે કે વેધ એના ગુણાકારને એ એક દુત્યાંશ વડે ગુણવાના છે મિત્રો તમે જ કયો કે આ કેટલું હશે આઠ આ કેટલું હશે આઠ પાયો તો મળી ગયો કે નહીં પાયો કેટલો થઈ ગયો 16 એટલે બેઝ મળી ગયો એચ એચ એ તમને ખબર છે કે તમે અહીંયાથી લેશો એટલે આ પણ કેવું થશે આઠ આ પણ મળી ગયું અને એક દુત્યાંશ આગળ લઈ લ્યો જોયો જઈ 8 2 16 બરાબર ને 88 તો 64 તો 64 છે એ જ એનો સીધો જવાબ થશે એક બુકની અંદર તે આ સોઈધું અને પછી આગળ 90 ડિગ્રી પ્રમાણે આગળ કર્યું પણ મિત્રો આ સાવ સહેલું પડે સીધે સીધું આ તમને મળી શકે છે તો મિત્રો છે ને સહેલું બસ આ ખબર હોય છે કે અર્ધ વર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે પણ એનો ઉપયોગ કરવાની જરૂર ન પડી જ્યારે તમે મહત્તમની વાત કરતા હો ત્યારે ભલે હોય કે ન હોય ક્યાંય લેવા દેવાનું નથી કારણ કે આ જે હાઈટ છે જે વેધ છે એ તમને સીધે સીધો મળશે કારણ કે આ પણ કેન્દ્રબિંદુ છે તો આ 8 છે આઠ છે આઠ છે અને આપણો ત્રિકોણ આ છે તો આ બેઝ બની જશે જે 8 ને 8 16 અને આ વેધ બની જશે તો મજા આવી મિત્રો જોઈએ નેક્સ્ટ મિત્રો અહીં લસાના ગુસ્સાના એક નાનકડા સાદા નિયમનો સીધે સીધો ઉપયોગ છે કે એ અને બી કોઈક સંખ્યા છે અને એનો ગુસ્સા તમને આપ્યો છે 18 છે તો એનો લસા ખાલી જગ્યા શક્ય નથી હવે મિત્રો તમને ખબર છે કોઈ પણ બે સંખ્યા લેશો ને એનો જો ગુસ્સા છે ને એના અવયવી એટલે કે એના ગુણાંકમાં જ હંમેશા લસા હોય બરાબર દાખલા તરીકે હું એમ કહું કે કોઈ સંખ્યાનો ગુસ્સા 5 છે તો એ લસા છે ને કા 5 પણ હોઈ શકે 10 પણ હોઈ શકે 15 પણ એટલે 5 5 5 10 5 3 15 5 21 આમાંથી જ કોક આવશે લસા એટલે કે 5ના પાડામાંથી જ આવતું હોય એમાં 18ના પાડામાંથી જ હોય તો જુઓ જે 18 2 36 છે કે નહીં તો તમે એવી રીતે જોઈ શકશો તો હવે જુઓ જે 36 2 72 18 9 બરાબર છે તો તમે તરત કહેશો કે સર શું જવાબ આવશે 48 કારણ કે આ બધા 18ના પાડામાં આવશે જોઈ લીધું તો મિત્રો આટલું સિમ્પલ છે બસ તમે થોડુંક નજર કરશો તો તમને આ સમજાઈ જશે ફરીથી મિત્રો યાદ રાખજો કે કોઈ પણ સંખ્યાનો ગુસ્સા તમને આપી દીધો હોય અને લસાની વાત હોય તો એના ગુણાંકમાં જોઈ ફરીથી અહીંયા પણ તમારી સામે છે 18 2 36 થાય છે 18 6 108 થાય છે 18 4 72 થાય છે પણ આ છે 18ના ગુણાંકમાં આવતું નથી એટલે કે શક્ય કોણ નથી આ શક્ય નથી તો મિત્રો બસ આવી વસ્તુ એક સાદો નિયમ તમને એક માર્ક અપાવી શકે છે જોઈએ આપણે નેક્સ્ટ ને મિત્રો આવો સમ લાંબો લાંબો જોઈને ઘણા લોકો એમને છોડી દીધું પણ મિત્રો યાદ રાખો કે તમને લાંબી ગણતરી વાળા એક પણ સમ તમને પૂછવાના નથી તો શું શોર્ટકટ છે એટલું જ વિચારવાનું છે મિત્રો તમે જોજો આ અને આ સંખ્યા સરખી છે એટલે એક્સ ના વર્ગ જેવું થયું કે નહીં આ અને આ સંખ્યા સરખી છે તો એ વાય ના વર્ગ જેવું થયું કે નહીં હવે બગડો છે એટલે તમારે વિચારવું કે 2xy જેવું છે એ વિચારવાનું જો આને એક્સ કયો છે આને વાય છે 8 2 16 0.16 છે હા છે એનો અર્થ કે આ તો જાણીતું જ છે આને શું આપણે કહીએ છીએ એક્સ વત્તા વાય કૌંસમાં વર્ગ આનો વર્ગ વત્તા 2xy મધ્યમ પદ અને અંતિમ પદ ત્રીજું પૂર્ણ વર્ગ ત્રિપદી યાદ આવી ગયું તો મિત્રો આમ લખી શકાય તો એનો અર્થ એ કે ઉપર આપણે શું લખી શકીએ 0.2 વત્તા 0.8 નો વર્ગ હા કે ના કારણ કે આ શું છે તો કે 0.2 નો વર્ગ છે પછી આ તો કે વત્તા 2
પછી એની સાથે 0.2 અને 0.8 ગુણો છે તો 8 2 16 આ ઈ જ છે કે નહીં અને આ છે છેલ્લે લખો આ 0.8 નો વર્ગ જોજે આ કેના જેવું થયું x વર્ગ છે હા પછી y વર્ગ છે હા પછી આ મધ્યમ પદ છે આ મધ્યમ પદ હા તો તમને ખબર છે આનો જવાબ શું આવે તો 0.2 0.8 આ સાઇન વત્તાની છે તો આ વત્તા 3 બાર વર્ગ પણ મિત્રો 0.2 વત્તા 0.8 તમે તરત કહેશો સર આ તો 8 ને 2 10 નું શું વધી 1 અને આ પોઈન્ટ ની જગ્યાએ પોઈન્ટ તો 1 આવ્યો 1.0 કયો કે 1 કયો તો વાત તો પૂરી છે ઉપર 1 નીચે 0.2 વત્તા 0 ઈ પણ 1 જ છે આ 1 નો વર્ગ છે તો 1 જ છે બસ વાત તો પૂરી થઈ ગઈ આ 1 નો વર્ગ કરો જે અંતે તો 1 જ છે તો 1 ના છેદ માં 1 એટલે કે જવાબ શું આવશે 1 પણ અહીંયા એક તો આપ્યું નથી પણ તમને ખબર છે એકને આપણે 1.0 પણ કહી શકાય હા કે ના તો આનો જવાબ આવશે તો મિત્રો મજા આવી તો છે ને સિમ્પલ તો મિત્રો બસ આનંદથી આ બધા સમ ગણતા જાઓ અને આનંદ કરતા જાઓ મિત્રો ઘણા બધા આના કોમેન્ટ્સ મળી રહ્યા છે એમાં પ્રવીણભાઈ સાગરને પણ એટલી બધી મજા આવી રહી છે કે એનું થાય છે કે સર અમે પાછા ભણવા બેસી જઈએ પ્રવીણભાઈ એમ લખે છે કે સર આપની સમજાવવાની ભાષા એટલી પ્રેમાળ છે કે ક્યારેક એવું થાય છે કે ફરી પાછા પહેલા ધોરણમાં આપણે બેસી જઈએ તો મિત્રો આ ખરેખર આનંદની વાત છે કે કોઈને ભણવું આટલું ગમવા માંડ્યું છે તો માત્ર આ તમારા એકનો નહીં પ્રવીણભાઈ અન્ય લોકો પણ ખૂબ આનંદથી જોડાઈ રહ્યા છે એનો મને પણ આનંદ છે અને મિત્રો આશીષભાઈ પણ કંઈક લખે છે આશીષભાઈ પણ કહે છે કે સર આજકાલ એમ કે એજ્યુકેશન બિઝનેસ થઈ ગયો છે અને સ્કૂલ કોલેજમાં પણ આવું બધું ચાલે છે તો સારા ટીચર્સની જરૂર છે અને તમારા જેવા તો મિત્ર ફરીથી અભિનંદન કે તમે લોકો આ વાતને જોડી રહ્યા છો અને પ્રેમ વ્યક્ત કરી રહ્યા છો મિત્રો આવા કેટલાય આશીષભાઈ અને પ્રવીણભાઈ જ મારી આ ચેનલના પ્રેરણા સ્ત્રોત છે કારણ કે તમે લોકો જ્યારે રિસ્પોન્સ આપો છો તો એના લીધે હું કામ કરી રહ્યો છું ઘણા મિત્રો લખ્યું સર તમે 3 વાગ્યા સુધી કામ કરો છો તો મિત્રો તમારો પ્રેમ છે એના લીધે મને થાક લાગતો નથી ક્યારેક ક્યારેક અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી મોડું થઈ જાય તો ક્યારેક મોડે સુધી પણ કામ કરીએ છીએ પણ એની હાવ બસ તમારો આનંદ છે એ જ મારા કાર્યનો સંતોષ છે તો મિત્રો કાલે વધુ તૈયારી સાથે મિલતે હૈ બ્રેક કે બાદ ઓલ ધ બેસ્ટ